Hello students, today I am going to explain the JSP declaration tag. Now declaration tag એક એવી ટેગ છે જેનાથી તમે એક કે એકથી વધારે વેરિયેબલ્સ અથવા મેથડ્સને JSP પેજમાં ડિક્લેર કરી શકો. ડિક્લેર કર્યા પછી આખા JSP પેજની અંદર ગમે ત્યારે તેનો યુઝ થઈ શકે. JSP ફાઇલની અંદર કોઈ પણ મેથડ અથવા વેરિયેબલને યુઝ કરતાં પહેલાં તેને ડિક્લેર કરવું પડે, જેના માટે JSP ડિક્લેરેશન ટેગનો યુઝ થાય છે. Now this is the syntax to declare anything. Your JSP tag, then exclamation sign in your declaration. Now I am able to declare variable as well as method. So this is the example how you are able to declare the variable. Now here in declaration tag, I am declaring one variable data with the data type integer and value 10. Now in this line, I am printing the value of this variable. So here in first line, I am declaring it, and then here I am accessing it using this expression tag. Here instead of equal to, you can also write down out.print or out.println. So this is how you are declaring the variable using this declaration tag. Now this is how you can declare the method. હવે JSP પેજની અંદર જો કોઈ યુઝર ડિફાઇન મેથડ બનાવવી હોય તો એના માટે ડિક્લેરેશન ટેગનો જ યુઝ કરવો પડે. જેમ કે અહીંયા મેં ડિક્લેરેશન ટેગ યુઝ કરી છે. નાઉ હિયર આઈ એમ ક્રિએટિંગ વન મેથડ ક્યુબ વિચ વિલ રિટર્ન ધ ક્યુબ ઓફ ધીસ નંબર એન. સો હિયર ઇન્ટીજર ક્યુબ ધેન આર્ગ્યુમેન્ટ ઇટ વિલ રિટર્ન એન રેસ ટુ 3 એન્ડ એન મલ્ટીપ્લાય બાય એન મલ્ટીપ્લાય બાય એન. હિયર આઈ એમ કોલિંગ ધીસ મેથડ. સો હિયર ધ ક્યુબ ઓફ 3 ઇઝ ઇટ વિલ રિટર્ન ધ ક્યુબ ઓફ નંબર 3. નાઉ હિયર ધ વેરિયેબલ ડિક્લેરેશન can be done with the scriptlet tag also. For example, here if you will not write down explanation sign, means you are not using the declaration tag, then it is okay. You can also write down scriptlet tag integer data 10. It is okay. But for defining the method, you need to use, it is compulsory to use this declaration tag. So there is a comparison between scriptlet tag and declaration tag. સ્ક્રિપ્ટલેટ ટેગ મતલબ કે જે સાદી જેએસપી ટેગ છે તેનાથી વેરિયેબલ જ ડિક્લેર કરી શકાય, મેથડ ડિક્લેર ના કરી શકાય. જ્યારે ડિક્લેરેશન ટેગથી મેથડ અને વેરિયેબલ બંને ડિક્લેર થઈ શકે. નાઉ જ્યારે જેએસપી ફાઇલ રન થાય ત્યારે એના એક્ઝિક્યુશન ફેઝની અંદર અંડરસ્કોર જેએસપી સર્વિસ મેથડ કોલ થાય છે, જે આપણે તેની લાઈફ સાયકલમાં જોયું હતું. તો જે વેરિયેબલ્સ તમે સ્ક્રિપ્ટલેટ ટેગથી ડિક્લેર કરેલા હોય તે અંડરસ્કોર જેએસપી સર્વિસ મેથડની અંદર મુકાય છે. અંદર મુકાય છે મતલબ કે તે આ મેથડ છે એના લોકલ વેરિયેબલ બને છે, એટલે અંડરસ્કોર જેએસપી સર્વિસ મેથડની બહાર એ વેરિયેબલનો યુઝ થઈ શકતો નથી. જ્યારે જે વેરિયેબલ અથવા મેથડ્સ છે એ ડિક્લેરેશન ટેગથી ડિક્લેર કરેલા હોય તે ડોલર અંડરસ્કોર જેએસપી સર્વિસ મેથડની બહાર મુકાય છે, આઉટસાઇડ ઓફ ધીસ જેએસપી સર્વિસ મેથડ. એટલે વેરિયેબલ ગ્લોબલ બની જાય છે અને આ મેથડની બહાર પણ બીજી કોઈ મેથડની અંદર પણ તેનો યુઝ થઈ શકે છે. So these two are the basic difference between scriptlet tag and declaration tag. Thank you.